असंख्य दर्दीओनी जिंदगी बचावनार भावनगरना कोरोना वॉरियर्स दंपतिनो युवान दीकरो ईरानना मध्यदरिये फसायो। अहीं पितानो अकस्मात थता हालत खराब छे, माता कोरोना वॉरियर्स तरीके फरज करे छे, त्यारे दीकरानी खरी जरूरियात छे, त्यारे तेना पिता दीकराने लईने वलोपात करी रह्या छे, जो के सरकार तेनी मददे आवी छे। देश દુનિયામાં અત્યારે કોરોનાનો રાક્ષસી પંજો લાખો લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યો છે। હાલ ગુજરાત ભાવનગરમાં પણ સ્થિતિ ભયવહક છે, ત્યારે ભાવનગર સરકારી સર્ટી હોસ્પિટલમાં જીવના જોખમે કોરોના વોરિયર્સ તરીકે સેવા આપતા એક દંપતી અનેકનો સહારો બન્યા છે। દર્દીઓ માટે તેઓ આશાનું કિરણ છે, પરંતુ તેમનો યુવક દીકરો છેલ્લા 6 માસથી ઈરાનમાં મધ્યદરિયે પોતાના સાથીઓ સાથે ફસાયેલો છે। હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો બહુ વાયરલ થયો છે, જેમાં મધ્યદરિયેથી જીવ બચાવવા મદદ માંગતો મરીન એન્જિનિયર યુવાન ધ્યેય કમલભાઈ હળવદિયા છે। તે ગુજરાતના ભાવનગરનો રહેવાસી છે। તેમના માતા દીપ્તિબહેન હાલ સર્ટીમાં ફરજ બજાવી રહ્યા છે અને પિતા કમલભાઈ ભાવનગર સર્ટી હોસ્પિટલમાં કોરોના વોરિયર તરીકે 8 મહિના ફરજ બજાવી હતી, પરંતુ અકસ્માતને કારણે બ્રેઇન હેમરેજ થવાથી તેઓ ફરજ પર જઈ શકતા નથી, પરંતુ તેમના પત્ની દીકરાનું દુઃખ ભૂલી અસંખ્ય દર્દીઓને સાજા કરવા માંડ્યા છે। મારું નામ ધ્યેય હળવદિયા છે અને આ મારા સિનિયર છે, એમનું નામ સાહિલ સિંહ છે। અમે બંને ગણપત યુનિવર્સિટીના સ્ટુડન્ટ છીએ, બંનેએ બીટેક મરીન કરેલું છે। આ મારા સિનિયર 2012ની બેચમાં જોઈન કર્યું હતું અને મેં 2013ની બેચમાં જોઈન કર્યું હતું। અમે અત્યારે વેસલ જોઈન કર્યું છે 7 માર્ચ 2020ના MVSDR બાંગ્લાદેશથી। અત્યારે અમારા બંનેનો 14મો મહિનો ચાલી રહ્યો છે અને અમે અત્યારે ઈરાનમાં ફસાઈ ગયા છીએ। અમે 19 ઓક્ટોબર 2020ના ઈરાનમાં આવ્યા હતા લોડિંગ કરવા માટે, બટ કોઈ ટેકનિકલ રીઝનના કારણે અમારું લોડિંગ અટકી ગયું હતું અને શિપ ઓનર અને કાર્ગો ઓનર વચ્ચે ડિસ્પ્યુટ થયા હતા, તેથી અમારા બધા ડોક્યુમેન્ટ મેઇન જેવા કે CDC અને પાસપોર્ટ એ અહીંના ઈરાનના કોર્ટના એજન્ટે પોતાના કબજામાં લઈ લેતા હતા। તેના કારણે અમે પણ અમે લોકો સાઇન ઓફ નથી કરી શકતા અને છેલ્લા 6 મહિનાથી અમે ઈરાનમાં જ ફસાયેલા છીએ અને હવે તો અહીંયા અમારી સ્થિતિ બહુ જ ખરાબ થતી જાય છે દિવસે દિવસે, કેમ કે જમવાનું પણ પૂરતું નથી, પીવાનું પાણી પણ એટલું પૂરતું નથી અને ડીઝલ પણ નથી। અમારે દિવસમાં ખાલી 4 જ કલાક જનરેટર ચાલે છે, જેથી અમે ખાવાનું બનાવી શકીએ, એ રીતના કન્ડિશન થઈ ગઈ છે। અને પીવાનું પાણી પણ અમે અમારા ખુદના રૂપિયાથી લઈને આવીએ છીએ અને નાવાનું પાણી પણ દિવસમાં 1.5 કલાક જ આવે છે, તો આટલી ગરમીમાં અમે બપોરે કોઈ પણ ફેસિલિટી વગર તડપતા રહ્યા છીએ છેલ્લા 6 મહિનાથી। અને અમે ઓનર જોડે વાત કરી પણ એ પણ કોઈ અમને રિપ્લાય આપતો નથી ને કોઈ વાત સ્ટ્રિક્ટ એક્શન નહીં લઈ રહ્યા, કેપ્ટન પણ તમે જોઈ શકો છો કોઈ સ્ટ્રિક્ટ એક્શન લેતા નથી અને અમે અહીંયા ટોટલી એટલે ટોટલી રીતે ફસાઈ ગયા છીએ। અમારે બંનેને ઘરે પણ એટલા પ્રોબ્લેમ ચાલે છે, ઘરે જવાની અમે કેટલી વાર સાઇન ઓફ લેટર પણ આપેલ છે પણ કોઈ એટલે કોઈ અમારી વાત પર ધ્યાન આપતું નથી। હવે પ્લીઝ આ વિડીયો અમે એટલે જ બનાવીએ છીએ કે જાજામાં જાજુ શેર થાય અને સોશિયલ મીડિયા થ્રુ અમને કોઈ હેલ્પ મળે ને અમે ઘરે પાછા આવી શકીએ। સો પ્લીઝ પ્લીઝ હેલ્પ અસ એન્ડ સેવ અસ ફ્રોમ ધીસ મિઝરેબલ લાઈફ, વી આર ટાયર્ડ ફ્રોમ ધીસ લાઈફ એન્ડ વી વોન્ટ ટુ ગો હોમ એઝ સૂન એઝ પોસિબલ। સો થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ, બટ પ્લીઝ શેર ધીસ વિડીયો એઝ મચ એઝ પોસિબલ, થેન્ક યુ। ધ્યેય હરવડિયા 4th મરીન એન્જિનિયર છે, તે શિપમાં કામ કરી રહ્યો છે। બાંગ્લાદેશ સ્થિત વેસ્ટ લાઇન એજન્સી મારફતે ઈરાન પહોંચ્યું। ઈરાન સ્થિત શિપિંગ એજન્ટ અને ઓનર વચ્ચે નાણાકીય માથાકૂટ થઈ અને અમારા ક્રૂ મેમ્બરના જરૂરી દસ્તાવેજો એજન્ટો દ્વારા ગેરકાયદેસર જપ્ત કરી લેવાયા છે। છેલ્લા 6 માસથી શિપ એજન્ટ અને ઓનર વચ્ચેની લડાઈમાં મધ્યદરિય શિપમાં રહેલા કુલ 19 ક્રૂ મેમ્બર યાતના ભોગવી રહ્યા છે, જેમાં 10 ભારતીયો છે, તે પૈકી 3 ગુજરાતીઓ છે, 2 યુવાન વલસાડના અને 1 યુવાન ધ્યેય ભાવનગરનો છે। છેલ્લા કેટલાક મહિનાથી પીવાનું પાણી કે જમવાનું પણ બરાબર નસીબ થતું નથી। આ યુવાનોએ સોશિયલ મીડિયા દ્વારા ભારત સરકાર પાસે મદદ માંગી છે। દીકરો મરીન એન્જિનિયર છે, એણે બીટેક મરીન ગણપત યુનિવર્સિટી મહેસાણાથી કરેલું અને પછી RPSLની એજન્સી હોય એમાં વેસ્ટલાઇન શિપિંગ એજન્સી અમદાવાદ થ્રુ એને પોસ્ટિંગ મળતા એ બાંગ્લાદેશ ગયેલ
અને બાંગ્લાદેશથી શિપ છે એ ફરતું ફરતું ઈરાન આવ્યું અને ઈરાનમાં ઈરાનના કાર્ગો એજન્ટ અને શિપના માલિક વચ્ચે પૈસાની લેતી દેતીમાં કંઈ વાંધો પડતા અત્યારે શિપ છે એ છેલ્લા 6 મહિનાથી ઈરાનમાં છે અને શિપ છે એ મધ દરિયામાં છે, બંદર ઉપર નથી અને જમવાની તકલીફ પડે છે. ડીઝલ ન અહીં હોવાથી જનરેટર પણ ચાલુ નથી અને એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયા ને આજે 6 મહિના થયા છે, છતાં એ ઘરે આવી શકેલ નથી. અને અમે વેસ્ટલાઇન શિપિંગ મેનેજમેન્ટના આશુતોષભાઈ છે એને અમે ફોન કરીએ છીએ તો જ્યારે કે ત્યારે એ ખોટા જવાબ આપે છે કે અઠવાડિયામાં તમારો દીકરો આવી જશે. અને ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ એમને મેસેજ કરે તો એ ખોટું બોલે છે કે અમે એના મા બાપ સાથે વાત કરી અને આ એને સમજાવી દીધા છે, પરંતુ કંઈ થયું નથી. અત્યારે પણ મારો દીકરો ઈરાનમાં શિપ ઉપર ફસાયેલો છે, છેલ્લા 4 મહિનાથી શિપની નીચે નથી ઉતર્યો અને જીવવા માટે જરૂરી હોય એટલે ખોરાક તો જરૂરી હોય તો છેલ્લા 1 મહિનાથી તો ખાલી દાળ ભાત ઉપર એ જીવન ગુજારે છે, બીજું કંઈ રાશન જ નથી, રાશન નથી, ડીઝલ નથી, તો કઈ રીતે હવે જિંદગી જીવી શકશે. અમે ભારત સરકારના વિદેશ મંત્રાલય, શિપિંગ ઇન્ડસ્ટ્રીઝના માંડવિયા સાહેબ બધાને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આમાં કંઈક પણ ઊંડો રસ દાખવી અમારા છોકરાને ઘરે લાવવા માટે અમને મદદરૂપ થાય એવી નમ્ર પ્રાર્થના છે, નમ્ર વિનંતી છે. જે હળવદિયા છે હાલમાં ઈરાનના બંદર અબ્બાસ ઉપર શિપ ઉપર ફસાયેલા છે એમના હું અંકલ બોલું છું અને એમને પાછા લાવવા માટે ભારત સરકારની જેટલી બી ડિપાર્ટમેન્ટ છે, ડીજી શિપિંગ છે, શિપિંગ મિનિસ્ટ્રી છે અને એક્સટર્નલ અફેર મિનિસ્ટ્રી છે, એમને મેં મેલ દ્વારા સંપર્ક કરેલો છે અને આ બાબતે મેં વિગતમાં એમને જાણ કરેલી છે. અને મારે ખાસ કરીને આપણે ભાવનગરના જ તે શ્રી માનસુખ મંડિયા સાહેબ છે શિપિંગ મિનિસ્ટર, એમને રિક્વેસ્ટ કરું છું કે આ બાબતે એ પૂરેપૂરો રસ લે અને મારા છોકરાને ભાવનગર પરત લાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરે. થોડા સમય પહેલાં માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયાએ ચીનમાં આ રીતે જ 2 શિપમાં ફસાયેલા 39 ક્રૂ મેમ્બરોને છોડાવેલા છે, તો મારી એમના તરફ ઘણી જ બધી અપેક્ષાઓ છે. હું આશા રાખું છું કે એ મને નિરાશ નહીં કરે. જય હિન્દ. ધ્યેયના પરિવારે પણ સંબંધિત સરકારી વિભાગમાં રજૂઆત કરી છે. દરમિયાન આજે શિપિંગ મંત્રી મનસુખ માંડવિયા સુધી આ આખી ઘટનાની વિગતો પહોંચતા તેઓએ તાકીદે સંબંધિત મંત્રાલયને કાર્યવાહી કરવા આદેશ જારી કર્યા છે. બંને દેશના દૂતાવાસ પણ આ મુદ્દે કામગીરીમાં લાગ્યા છે. એટલું જ નહીં, કેન્દ્રીય શિપિંગ મંત્રી માંડવિયાએ ધ્યેયના પરિવાર સાથે વાત કરી આશ્વાસન પણ આપ્યું હતું કે ચિંતા ન કરતા ભારત સરકાર તમામ મદદ કરશે અને ધ્યેય સહિતના તમામ ભારતીય પોતાના વતન સુરક્ષિત પરત લવાશે. તુલસી ભટ્ટી, દિવ્યાંગ ન્યૂઝ, ભાવનગર.